અને ગ્રામનું ગ્રામમાં રૂપાંતર જોયું. હવે આપણે સરવાળા કરીએ. તો સરવાળા કરો. ખાનામાં લખવાનું પહેલા કિ ગ્રામ ગ્રામ કિ ગ્રામ 12 કિ ગ્રામ 127 ગ્રામ ઘી વત્તા 28 કિ ગ્રામ 238 ગ્રામ ઘી. હવે આપણે આ બેનો શું કરીશું? સરવાળો કરીશું. 7 અને 8 7 પછી 8 ઘણી કાઢી 8 9 10 11 12 13 14 અને 15 15 નો આંચળો વધી 1 1 ને 2 3 3 ને 3 6 2 ને 1 3 હવે આગળ 2 અને 8 2 ને 8 કેટલા થાય? 10 10 ને 0 વધી 1 1 ને 1 2 2 ને 2 4 તો આપણો જવાબ કેટલો આવ્યો? 40 કિ ગ્રામ 365 ગ્રામ ઘી. ચલો હવે આપણે બીજો દાખલો જોઈશું. કિ ગ્રામ ગ્રામ 15 કિ ગ્રામ 200 ગ્રામ ચોખા 23 કિ ગ્રામ 350 ગ્રામ ચોખા વત્તા 18 કિ ગ્રામ 250 ગ્રામ ચોખા. એનો આપણે શું કરવાનો છે? સરવાળો કરીશું. તો અહીંયા જુઓ ત્રણે શૂન્ય છે એટલે જવાબમાં પણ શું આવશે? શૂન્ય. અહીંયા શૂન્ય 5 અને 5 5 ને 5 કેટલા થાય? 10 10 ની શૂન્ય વધી 1 2 ને 1 3 3 ની 3 6 6 ને 2 8 એ જ રીતે હવે કિલોગ્રામનો સરવાળો કરીશું. 5 અને 3 5 અને 3 કેટલા થશે? 6 7 ને 8 અને 8 ને 8 કેટલા થશે? 16 16 નો છગડો વધી 1 1 ને 1 2 2 ને 2 4 4 ને 1 5 તો કેટલો જવાબ આવ્યો? 56 કિ ગ્રામ 800 ગ્રામ ચોખા. તો આપણે નીચે જવાબ લખીશું. 56 કિ ગ્રામ 800 ગ્રામ ચોખા. હવે બાળકો આપણે સરવાળા જોઈએ. હવે આપણે બાદબાકી જોઈએ અને બાદબાકી કરતા હવે આપણે યાદ રાખવાનું કે પહેલા આપણે સરવાળા કર્યા છે, ચિહ્નો જોયા, સરવાળામાં બાદબાકી ન થઈ જાય અને બાદબાકીમાં સરવાળો ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખી અને આપણે બાદબાકી કરવાની. તો અહીંયા જુઓ 41 કિ ગ્રામ 370 ગ્રામ ઓછા 17 કિ ગ્રામ 188 ગ્રામ. હવે જુઓ અહીંયા નાની રકમમાંથી મોટી રકમ જાય નહીં, એટલે કે શૂન્યમાંથી 8 જાય નહીં, એટલે આપણે ક્યાં જઈશું? બાજુમાં. એટલે એકમ જોડે ન હોય તો આપણે દશક જોડે જઈશું. તો દશકમાં 7 છે, આના આપશે એટલે કેટલા રહેશે? 6. અને અહીંયા કેટલા આવશે? 10. તો 10 માંથી આપણે 8 જાય તો કેટલા રહેશે? 2. એ જ રીતે અહીંયા જુઓ 6 માંથી 8 જશે નહીં, જાય ન જાય એટલે પાછું આપણે બાજુમાં જઈશું. દશક જોડે ના જાય તો 100 જોડે જઈશું. તો અહીંયા કેટલા આવ્યા? 2. અને અહીંયા 6 છે, 6 છે એટલે 10 લઈએ, એટલે કે 6 ને 10 16. 16 માંથી 8 આપણે શું કરીશું? બાદ કરીશું. તો 16 માંથી 8 કાઢી નાખીએ તો 9 10 11 12 13 14 15 અને 16 કેટલા વધ્યા? તો 1 2 3 4 5 6 7 ને 8. એ જ રીતે 2 માંથી 1 જાય તો કેટલા રહેશે? 1. હવે અહીંયા જુઓ એક નાની સંખ્યા છે એટલે 7 મોટી છે એટલે 1 માંથી 7 જશે નહીં, ન જાય, એટલે આપણે બાજુમાં જઈશું. બાજુમાં 4 છે, આપણે ઘરે મહેમાન આવ્યા હોય અને બટાકા ના હોય તો આપણે બાજુમાં મમ્મી મોકલે છે ને એમ, એ રીતે અહીંયા પણ 1 માંથી 7 ના જાય તો આપણે બાજુમાં જઈશું. બાજુમાં 4 છે એટલે કેટલા રહેશે? 3. અને અહીંયા 11 11 માંથી આપણે 7 કાઢી નાખીએ 8 9 10 11 કેટલા રહ્યા? 1 2 3 અને 4. અને
માંથી એક જાય તો કેટલા રહે બે તો આપણો જવાબ કેટલો આવ્યો 24 ગ્રામ 182 ગ્રામ તો અહીંયા હવે આપણે બીજો દાખલો જોઈશું અહીંયા જુઓ 8 મોટી સંખ્યા છે અને 5 નાની છે એટલે કે 8 માંથી 5 4 તો 8 માંથી 5 કાઢી નાખીએ તો 6 7 ને 8 કેટલા વધ્યા 3 હવે અહીંયા જુઓ 6 માંથી 8 જશે નહીં જાય એટલે આપણે બાજુમાં જઈશું બાજુમાં 2 છે એટલે એ આપણા નાખશે પહેલી પાસે કેટલા રહેશે અને અહીંયા 6 છે 10 આવ્યા એટલે કેટલા થાય 16 અને 16 માંથી 8 આપણે બાદ કરીએ તો 16 માંથી 8 જશે એટલે કેટલા રહેશે 8 અને 1 માંથી 1 જાય તો 0 આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું આગળથી પહેલેથી દસકા નહીં લઈ લેવાની 5 માંથી 6 જતા નથી તો આપણે બાજુમાં જઈશું બાજુમાં 4 છે તો એની પાસે કેટલા રહેશે 3 અને અહીંયા 15 15 માંથી 6 કાઢી નાખી તો 7 8 9 10 11 12 13 14 ને 15 તો કેટલા રહ્યા 9 હવે અહીંયા જુઓ 3 માંથી 3 જતા રહે છે એટલે 10 કો લેવાની જરૂર નથી જાય તો કાઢી નાખવાનું બાદબાકીનો નિયમ છે કે જાય તો કાઢી નાખો ન જાય તો બાજુમાં જાઓ ત્યાં ઓછો કરો અને બાજુમાં વધારે દો હવે જો અહીંયા 5 માંથી 3 જશે એટલે કેટલા રહેશે 2 તો આપણો જવાબ કેટલો આવ્યો 209 કિ ગ્રામ 83 ગ્રામ માગ્યા મુજબ જવાબ લખો અહીંયા જુઓ તમને પહેલું આવ્યું છે 92 કિ ગ્રામ 475 ગ્રામ બટાકામાં 73 કિ ગ્રામ 225 ગ્રામ બટાકા ઉમેરાય તમે જુઓ અહીંયા કિ ગ્રામ અને ગ્રામ તમને આ પહેલા રકમ ગોઠવતા આવડવી જોઈએ કિ ગ્રામ અને ગ્રામનો દાખલો છે તો પહેલા આપણે કિ ગ્રામ અને ગ્રામ એ પહેલા આપણે લખી દઈશું અને એમાં કિ ગ્રામના ખાનામાં કિ ગ્રામ ગ્રામના ખાનામાં ગ્રામ રકમ બરોબર ગોઠવતા આવડે તો આપણો સરવાળો સાચો પડે રકમ પહેલા બરોબર ન ગોઠવો તો તમને ન આવડે તો અહીંયા જો આપણે કે 92 કિ ગ્રામ તો આપણે અહીંયા કિ ગ્રામના ખાનામાં લખીશું 92 કિ ગ્રામ 475 ગ્રામ બટાકા માં બીજા 73 કિ ગ્રામ અને 225 ગ્રામ ઉમેર્યા એટલે આપણે શું કરીશું ઉમેરો એટલે સરવાળો કરીશું કેટલા છે 73 કિ ગ્રામ તો આપણે કિ ગ્રામના ખાનામાં લખીશું 73 અને 225 ગ્રામ તો 225 ગ્રામ સેટા ખાનામાં લખીશું ગ્રામના ખાનામાં અને બંનેનો ઉમેરો એટલે આપણે સરવાળો કરીશું 5 ને 5 10 10 ને 0 વત્તા 1 7 ને 1 8 8 ને 2 10 10 ને 0 વત્તા 1 4 ને 2 5 5 ને 2 7 એ જ રીતે અહીંયા 2 ને 3 5 અને 9 ને 7 9 ને 7 પછી કરવાનું 9 પછી 10 11 12 13 14 15 અને 16 9 ને 7 કેટલા થયા 16 તો આપણો જવાબ કેટલો આવ્યો 165 ગ્રામ અને 700 ગ્રામ બટાકા થાય તો હવે આવો રકમવાળો પણ તમને પૂછે તો તમારે આ રીતે ગોઠવતા પહેલા શીખવાનું અને પછી સરવાળો કરવાનો એ જ રીતે હવે આપણે બીજો દાખલો જોઈએ 56 કિ ગ્રામ 247 ગ્રામ વટાણામાંથી 18 કિ ગ્રામ 184 ગ્રામ વટાણા બાદ કરો શું કીધું છે બાદ કરો અહીંયા સરવાળો કર્યો અહીંયા બાદબાકી તો સરવાળામાં બાદબાકી અને બાદબાકીમાં સરવાળા ન થઈ જાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું હવે જુઓ કિ ગ્રામ અને ગ્રામનો દાખલો છે એટલે આપણે પહેલા કિ ગ્રામ લખીશું અને બીજામાં ગ્રામ લખીશું અહીંયા 56 કિ ગ્રામ કિ ગ્રામના
चार खुर्शी अने एनु वजन 20 किलो छे। तमे चार किलो
वजन 5 किग्राम तो 4 कुर्सी नो वजन 5 चौक 20 થઈ ગયા 20 કિગ્રા જવાબ આવી ગયો તમારો હવે આગળ અહીંયા થાળી કીધું છે અહીંયા થાળી એક થાળી નું વજન 200 ગ્રામ આપ્યું છે તમને એક થાળી નું વજન કેટલું આપ્યું છે 200 ગ્રામ તો એની કેટલી નંગ છે 5 થાળી છે એક થાળી નું વજન 200 ગ્રામ તો 5 થાળી નું વજન તો આપણે 200 ગુણ્યા 5 કરી શકીએ અથવા તો સરવાળો પણ કરી શકીએ 5 વાર 200 વત્તા 200 વત્તા 200 વત્તા 200 ગ્રામ વત્તા 200 ગ્રામ તમે આ રીતે 5 થાળીઓનું વજન સરવાળો કરી શકો અને સરવાળાની પૂરતી રીત ગુણાકાર પણ કરી શકો તો અહીંયા જુઓ 0 0 2 4 6 8 અને 10 તો 1000 ગ્રામ આવ્યા અને અહીંયા જુઓ ગુણાકાર કરશો તો પણ એ જ રીતે 5 ને 0 એ ગુણીએ તો 0 5 ને 0 એ ગુણીએ તો 0 5 2 10 તો કેટલો જવાબ આવ્યો 1000 ગ્રામ તો અહીંયા જુઓ એક થાળી નું વજન 200 ગ્રામ તો 5 થાળી નું વજન 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ એ લખી શકો તમે બરોબર તો ખ્યાલ આવે તમને ક્વેશ્ચન માં ખાલી જગ્યામાં બધી રીત તમને સમજવા મળે હવે ઘરે પણ તમે પ્રયત્ન